મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં આવેલ તળાવ દરવાજા પ્રાથમિક શાળામાં આચાર્ય વિદ્યાર્થીઓ વચ્ચે તનાતનીનો મામલો સામે આવ્યો હતો, જેને લઈને શાળામાં હોબાળો મચી જવા પામ્યો હતો, જે શિક્ષક સાથે વિદ્યાર્થીઓ અને શાળાના વાલીઓ પણ પહોંચ્યા હતા. શાળામાં બાળકોને શિક્ષણની સાથે સાથે ગાળો આપવામાં આવે છે અને અભ્યાસ કરાવવામાં આવતો હોવાનો આક્ષેપ અને યુનિફોર્મના પૈસા પણ વાલીઓ સુધી પહોંચ્યા ન હોવાનો આક્ષેપ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે તનાતનીનો મામલો સામે આવતા વિદ્યાર્થીઓને ગાળો આપીને શિક્ષકો અભ્યાસ કરાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો, જેને લઈને વાલીઓ શાળાએ પહોંચ્યા હતા અને શાળામાં જઈને હોબાળો મચાવ્યો હતો. આ અંગે લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને પણ રજૂઆત કરવામાં આવી છે, ત્યારે પ્રાથમિક શિક્ષણાધિકારી બાલાસિનોરને પણ આ અંગે જાણ કરવામાં આવતા પ્રાથમિક શિક્ષણાધિકારીએ પણ આ અંગે તપાસના આદેશ આપ્યા હતા અને તપાસ બાદ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં શું છે તેનો અભ્યાસ કરીને ટીપીઓને એટલે કે જિલ્લા શિક્ષણાધિકારી સુધી મામલો પહોંચશે અને શિક્ષાત્મક પગલાં ભરવા માટેની રજૂઆત કરવામાં આવશે તેવું જણાવી રહ્યા છે. પરંતુ શાળાના વિદ્યાર્થીઓ સાથે ગાળાગાળી કરી અને અભ્યાસ કરાવતા આ શિક્ષક એક વિદ્યાર્થીને સારી રીતે અભ્યાસ કરાવે ત્યારે ગુરુ જ્ઞાન આપતા હોય છે, અહીંયા તો ગુરુ ગાળો આપીને અભ્યાસ કરાવી રહ્યા છે, જેનો આક્ષેપ વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે આ અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો છે, ત્યારે શાળાના આચાર્યને શિક્ષક પર શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું. સાંભળો, શાળાના આચાર્ય શું બોલે છે, શાળાના શિક્ષક શું બોલે છે અને શિક્ષણાધિકારી શું બોલે છે અને વાલીઓનો શું સંદેશ છે અને વાલીઓની શું સમસ્યા છે તે આપ સાંભળો. બાલાસિનોર શહેરમાં આવેલા તળાવ દરવાજા પ્રાથમિક શાળાનો રિપોર્ટ સાગરસિંહ ઝાલા બાલાસિનોરથી. આચાર્ય દ્વારા જે પોતાની મનમાની ચલાવવામાં આવી છે, એક બાદ એક જે કિસ્સા છે તે સામે આવી રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે, કે જ્યાં તેઓ છે ફોન સાયલેન્ટ રાખો ને વાંચવાથી ગયું મારા સુનામ સાહેબ આપણું ખોટી છે આ વાત. બાળકો ને ગાળ ગલોચ ના કરાય, જે એમનાથી ભૂલતા છે એમને સજા આપવી જોઈએ. ગાળ ગલોચ કરવા માટે એમને થોડી ગાળ ગલોચ કરવા માટે છોકરાઓ શિક્ષકો સારી શીખવાડવી, આવી રીતે ગાળો બોલી શીખવાડવાનો. બાલાસિનોરની તળાવ દરવાજા જે પ્રાથમિક શાળા છે, વિવાદ સામે આવ્યો છે. આચાર્ય દ્વારા પોતાની જે મનમાની ચલાવવામાં આવી રહી છે તેને લઈને વિવાદ સામે આવ્યો છે. પ્રાથમિક શિક્ષણ અધિકારી છે તાલુકાના, તેમની સાથે સીધી વાત કરીશું. સાહેબ શું કહેશો? અનેક રજૂઆતો વાલીઓ દ્વારા પણ કરવામાં આવી છે અને શિક્ષકો દ્વારા પણ કરવામાં આવી છે, આચાર્ય દ્વારા મનમાની ચલાવવામાં આવી છે. કેવી રજૂઆતો અહીંયા શિક્ષક દ્વારા કરવામાં આવી છે? શિક્ષક દ્વારા 27 તારીખે 2 વાગ્યા પછી મારી જોડે લેખિત રજૂઆત પ્રદીપભાઈ પટેલ કરીને શિક્ષક છે, એમણે મને રજૂઆત કરી. અમે 27 તારીખે તાત્કાલિક બીટ નિરીક્ષકને તપાસના આદેશ આપી અને 27 તારીખે જ બીટ નિરીક્ષકના આદેશ આપ્યા છે. ગઈકાલે 28 તારીખે બીટ નિરીક્ષક જે તે સ્થળ પર જઈ અને અહેવાલ રજૂ આજે મને અત્યારે હાલ અહેવાલ આપીને ગયા છે, એટલે હું જિલ્લા કક્ષાએ ડીપીઓ સાહેબને વાત કરીશ અને જિલ્લામાં અહેવાલ એ સંદર્ભે મોકલી આપું છું. સર, શું છે સમગ્ર વિગત અને અહેવાલમાં કયા રીતનું નિવેદન લેવામાં આવે છે? હા, એટલે અત્યારે જે બીટ નિરીક્ષકને મેં તપાસ આપી અને તમામ સ્ટાફનું, આચાર્યનું અને અરજદારનું એમને નિવેદન લીધા છે. હાલ મારી જોડે આ નિવેદન હું લઈને જ બેઠો છું. હજી મેં નિવેદન જોયા નથી, અત્યારે હું અહેવાલ લઈને હાલ જ આપીને ગયા છે. મને હું નિવેદન જોઈને એ પ્રમાણે જે તે આગળની કાર્યવાહી કરવા માટે ડીપીઓ સાહેબને આજે જ અહેવાલ મોકલી આપું છું. સાહેબ, કેટલું વ્યાજબી કહી શકાય કે આચાર્ય છે, મોટી સ્કૂલના મુખ્ય શિક્ષક છે,
ગાળો બોલે છે, બીકોઝ શિક્ષકોને બોલે છે, વિદ્યાર્થીઓને બોલે છે, શૌચાલયને તાળા મારી દે છે. આપણું ઇજ્જતનો સવાલ છે બાળકો વિદ્યાર્થીનીઓનો. અને બીજી તરફ પ્રાર્થના પણ કરવામાં નથી આવી રહી. કેટલું વ્યાજબી કહી શકાય શિક્ષકને લાયક છે ખરા આચાર્ય? વ્યાજબી તો ના જ કહેવાય, જોકે કર્મચારી તરીકે એને આચાર્યને જે ફરજ આવે છે એ પ્રમાણે ફરજમાં એને રહેવું પડે. અને જે તાળાબંધી આતે ટોયલેટને રાખે છે એ યોગ્ય નથી. અને આ તમામ બાબતો શિક્ષકે મને લેખિત જાણ કરી ત્યારે ધ્યાન પર આવ્યું છે, એટલે એમના માટેને ગઠિત કાર્યવાહી કરવા માટે DPO સાહેબનો અહેવાલમાં ઉલ્લેખ કરીને બતાવી આપું છું. કેવા પ્રકારની કાર્યવાહી હવે આચાર્ય પર કરવામાં આવશે અને આચાર્યનું નામ શું છે? અબુભાઈ બકર શેખ કરીને છે, સ્ટાર્ટ આચાર્ય છે. શું કાર્યવાહી થશે? કાર્યવાહી નિવેદનના આધારે અહીંથી સ્પષ્ટ અભિપ્રાય શિક્ષાત્મક કાર્યવાહી માટે DPO સાહેબને ભલામણ કરું છું અને જિલ્લા કક્ષાએથી જે DPO સાહેબ એમની સામે જે શિક્ષાત્મક કાર્યવાહી કરે તે બંને ક્યાં સુધી ખબર છે કઈ છો યુનિફોર્મ ના પૈસા આ રીતે ઉઘાડો કરો છો ને, તમને મને કશું ખબર નહીં પડે. આ તો બધા ભેગા ના ના ઉપર ઓય ભાઈ ચૂપ રહેજો બધા. ભાઈ ઓય યુનિફોર્મ કોને જોવે ઉપર? યુનિફોર્મ ના તમે પૈસા કોને આપ્યા? એક બાળક થી કેટલા પૈસા આપ્યા? યુનિફોર્મ કીધો ઓ બેન, એક બાળક થી કેટલા પૈસા આપ્યા તમે? એમની એટલે યુનિફોર્મ ના પૈસા તમે લઈને પછી સીવડાવ્યા એવું કર્યું? ના, એમને તો કોન્ટ્રાક્ટ કર્યા હોય એમના વેપારી જોડે, એ નહીં લયા. અમે વચ્ચે કશું નથી.